મિત્રો, મારી ચેનલ કુકિંગ કુમાર માં આપ સૌનું સ્વાગત છે. મેં જયારે બકા મહારાજ ને કીધું કે આપણે ભાત ની રેસીપી બનાવીએ, તો એમનું સૌથી પહેલું રિએક્શન એ હતું કે એ તો બધાને ખબર જ હોય. તો પછી જયારે મેં યુટ્યુબ ખોલીને એમને બતાવ્યું કે ભાત ની પણ રેસીપી બધા બહુ લોકો માંગે છે, ત્યારે એમને કીધું કે સિમ્પલ રેસીપી છે, તેમ છતાં આપણે રેસીપી શૂટ કરી લઈએ અને એમાં ધ્યાન રાખવા જેવી 3-4 બાબતો છે એ આપણે જણાવી દઈશું. તો ચાલો આપણે જોઈ લઈએ બકા મહારાજ વરામાં ઓસાવેલો ભાત કેવી રીતે બનાવે છે તે. ભાત બનાવવા માટે 2.5 કિલો ચોખા છે તો લગભગ 7 લિટર જેટલું પાણી આપણે ઉકાળવા મૂકી દીધું. હવે આપણે એમાં મીઠું નાખીશું. નાખો મીઠું લગભગ 50 ગ્રામ જેટલું નાખેલ છે. હવે આપણે એમાં 10 ગ્રામ જેટલા લવિંગ અને 10 ગ્રામ જેટલી તજ નાખીશું. એકદમ સરસ ભાત બનાવવા માટે પાણી આ રીતે ઉકળી જાય પછી જ એમાં ચોખા નાખવા. જો ચોખા આપણે પાણી ઉકળતા પહેલાં નાખી દઈએ તો ભાત જોઈએ એવો લાંબો નહીં થાય. અને મહારાજે ચોખાને 2 વાર ધોઈને 1 કલાક માટે પલળવા દીધા છે. મહારાજને પ્રેક્ટિસ છે એટલે મહારાજ એકદમ સરળતાથી ઉકળતા પાણીમાં ચોખા નાખી શકે છે. આપણે જ્યારે ઘરે બનાવતા હોઈએ ત્યારે પાણીમાં ચોખા નાખતા ખૂબ જ ધ્યાન રાખવું. ચોખાને એકદમ હળવા હાથેથી થોડા હલાવવા કે જેથી કરીને આપણો ભાત નીચેથી ચોંટી ના જાય. મિત્રો, તમે જોઈ શકો છો ચોખા એકદમ ઉકળવા માંડ્યા છે. એકદમ મજાનો ભાત તૈયાર થશે. ભાત બનાવવા માટે આપણે જૂના ચોખા લીધા છે અને જ્યારે ભાત બનતો હોય ત્યારે આ રીતે ઉછળવો જોઈએ, એટલે એ પ્રમાણે ગેસ રાખવો. આપણો એકદમ સરસ મજાનો ઓસાવેલો ભાત તૈયાર થવાની તૈયારીમાં છે. મહારાજના મત મુજબ બીજી 5-1 મિનિટ ઉકળવા દઈશું એટલે આપણો એકદમ સરસ મજાનો વરાનો ઓસાવેલો ભાત તૈયાર થઈ જશે. મહારાજને પ્રેક્ટિસ છે એટલે એમને જોઈને જ ખબર પડી જાય કે ભાત તૈયાર થઈ ગયો છે કે નહીં. આપણા જેવા લોકોએ 2 દાણા કાઢી અને ચેક કરી લેવો. આપણો એકદમ સરસ મજાનો વરાનો ઓસાવેલો ભાત તૈયાર છે. તો આપણા બકા મહારાજ હવે એને ઝારાની મદદથી તગારામાં કાઢી દેશે. જુઓ મિત્રો, આપણો એકદમ તજ અને લવિંગવાળો સરસ મજાનો ભાત તૈયાર. હવે આપણે એના ઉપર આ રીતે પતરડા ઢાંકી દઈશું જેથી છેક સુધી ગરમ રહે, જેથી ભાત એકદમ છેક સુધી એટલે જમીએ નહીં ત્યાં સુધી ગરમ રહે. પતરાડા આમ તો કડક હોય એટલે મહારાજે એને ભાત કાઢી લીધા પછી એ પાણી વધે એમાં થોડા ઝગોળીને સોફ્ટ કર્યા છે અને એ પતરાડાને મહારાજ ભાત ઢાંકવા માટે વાપરે છે. મિત્રો, જો તમને આપના સૌના લાડકા બકા મહારાજની વરામાં ઓસાવેલો ભાત કેવી રીતે બનાવે છે એની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો. આ વિડીયોને એવા બધા લોકો સાથે શેર કરો કે જે લોકોને વરાનું ખાવાનું કેવી રીતે બને છે એ જાણવાની ઈચ્છા હોય. અને અમારી ચેનલ કુકિંગ ઉમાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.